हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल बीजे नॉलेज एकेडमी। गया वीडियो में आपणे माथादीठ आवक विषय जोयुं हतुं अर्थशास्त्रनी अंदर, बराबर। हवे आ वीडियोनी अंदर आपणे त्रीजो निर्देशक के जेनुं नाम छे जीवननी भौतिक गुणवत्ता, बराबर, जेने एक इंडेक्स आँख पण आपवामां आवे छे, जेने आपणे जीवननी भौतिक गुणवत्ताનો आँख ए रीते पण ओळखीए छीए। पहले आपणे जोईए जीवननी भौतिक गुणवत्ता एटले शुं। तो भौतिक गुणवत्ता एटले शुं, मतलब कि जे आपणे वस्तु अने सेवाओ, बराबर, के जे वस्तु अने सेवाओ आपणे वापरीए छीए, जेनो वपराश करीए छीए, तेनी गुणवत्ता, तेनी क्वालिटी केवी छे, बराबर, केटली कक्षामां छे, कई उतरती कक्षामां छे, चढ़ती कक्षामां छे, बराबर, ए बधुं जोवुं। मतलब के भौतिक वस्तुओ अने सेवाओ जे आपणे यूज रोजबरोजना जीवनमां करीए छीए तेवी वस्तुओ, बराबर, तो एनुं जे गुणवत्ता छे ए मापवानो जे आँक छे ए आपणे जीवननी भौतिक गुणवत्तानो आँक कहेवामां आवे छे। अर्थ जोईए तो के समयगाळा दरमियान व्यक्ति द्वारा टकाउ बिन टकाउ वस्तु सेवाना धोरણને ભૌતિક ગુણવત્તા કહે છે, બરાબર। ફરી એક વખત ડિટેલમાં જોઈએ, સમયગાળા દરમિયાન વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ તથા અન્ય ટકાઉ વસ્તુઓ, બરાબર, બિન ટકાઉ વસ્તુઓ અથવા તો અર્ધ ટકાઉ વસ્તુઓ જેવી વપરાશમાં લેવાયેલ સેવાઓ જે છે, બરાબર, મતલબ કે તમે જે સેવાઓ યુઝ કરી રહ્યા છે કેટલી ટકાઉ છે, કેટલી બિન ટકાઉ છે, બરાબર, કેટલી અર્ધ ટકાઉ છે, એને જે સેવાઓનો સમૂહ છે એને ભૌતિક ગુણવત્તા કહેવામાં આવે છે। એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો એ જોઈએ। તેની અંદર બાળ મૃત્યુ પ્રમાણ, બરાબર, એટલે કે કેટલા વર્ષની ઉંમરે બાળકો મૃત્યુ પામે છે, આરોગ્ય સેવાઓ, ખોરાક, ડ્રેનેજ સિસ્ટમ એટલે કે ગટર વ્યવસ્થા, સરેરાશ આયુષ્ય, મતલબ કે એક એવરેજ કરવામાં આવે કે લોકો સરેરાશ આટલી ઉંમર સુધી જીવે છે, વીજળી જે તમે વાપરો છો, પરિવહનની સેવાઓ, માહિતી પ્રસારણની સેવાઓ, મકાન, કપડાની સેવાઓ, બરાબર, પાણીની સેવાઓ, શિક્ષણની સેવાઓ, તો આ બધી જે સેવાઓ છે આ બધી આપણે શું બતાવે છે, ભૌતિક ગુણવત્તા બતાવે છે। આની અંદર જેટલો સારો વધારો હશે એટલો વધારે આપણો ભૌતિક ગુણવત્તા આંક હશે, બરાબર, એવું દર્શાવે છે। ત્યાર પછી છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, બરાબર। હવે આ વિશે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ કે શું છે, તો કે ઉપરની જે 10 બાબતો છે, બરાબર, આ જે 10 બાબતો છે એમાં સુધારો થાય અને જે આંક એના પરથી જે ઇન્ડેક્સ કાઢવામાં આવે, જે નંબર મેળવવામાં આવે કે હા ભાઈ આની અંદર આટલો સુધારો થયો છે, તો એ જે આંક મળે છે એને કહે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક। પણ આ આંકની અંદર ફક્ત 3 વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે છે, શિક્ષણ, બાળ મૃત્યુ, બરાબર, અને આયુષ્ય, આ 3 વસ્તુઓ। બાકીની સેવાઓ પણ જોવામાં આવે છે પણ મુખ્યત્વે આ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કેમ ત્રીજો નિર્દેશક છે, તો કે રાષ્ટ્રીય આવક કરતા ચડિયાતો માથાદીઠ આવક હતી, બરાબર, માથાદીઠ આવક કરતા ચડિયાતું શું છે, જીવન ધોરણ, મતલબ કે જીવનની ભૌતિક ગુણવત્તા, એટલા માટે આને એક ત્રીજો નિર્દેશક જાહેર કર્યો છે, બરાબર। જોઈએ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક મર્યાદિત નિર્દેશકો છે, એની જે મર્યાદાઓ છે, બરાબર, કે રાષ્ટ્રીય આવકની મર્યાદા હતી કે ફક્ત રાષ્ટ્રીય આવકને જ ધ્યાનમાં લેતી હતી, વસ્તીને ધ્યાનમાં લેતી ન હતી, તો ત્યારે આવ્યું આપણી જોડે માથાદીઠ આવક। માથાદીઠ આવકની મર્યાદા શું હતી કે વસ્તીને તો ધ્યાનમાં લે છે પણ એની ગુણવત્તાઓને ધ્યાનમાં લેતી નથી, ત્યાં એટલે શું આવ્યું, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, બરાબર। તો આ શું કહે છે, જીવન ધોરણ સાચો માપદંડ છે કે આપણે કોઈકનું જીવન ધોરણ જોઈએ કે ભાઈ એની લાઇફસ્ટાઇલમાં કેટલો સુધારો થયો છે, કેટલો વધારો થયો છે, એની લાઇફસ્ટાઇલમાં શું ચેન્જીસ આવ્યા છે, બરાબર, વગેરે વગેરે આપણે જોઈએ તો આપણને ખબર પડે કે હા ભાઈ આ દેશની અંદર લોકોનો વિકાસ થયો છે, લોકોનું કલ્યાણ થયું છે, બરાબર। દેશનું કલ્યાણ રાષ્ટ્રીય આંક ઉપરથી દેખાય પણ લોકોનું કલ્યાણ તેની જીવનની ભૌતિક ગુણવત્તાઓ ઉપરથી દેખાય, એની રોટી, કપડા, મકાન, એની પ્રાથમિક જરૂરિયાતો, બરાબર, એની બીજી જે મોજ શોખની જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો જીવનની ભૌતિક ગુણવત્તામાં જોવા મળે છે। હવે કોણે શોધ કરી હતી, તો કે પ્રોફેસર ડેવિસ મોરિસે આની રજૂઆત કરી હતી, કોણે, પ્રોફેસર ડેવિસ મોરિસ, એક માર્ક્સ માટે પૂછી શકે છે, બરાબર। હવે એને ઇંગ્લિશમાં PQLI એટલે કે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, બરાબર, ફિઝિકલ એટલે ભૌતિક, ક્વોલિટી એટલે ગુણવત્તા, અને લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનનો આંક, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, બરાબર। અંગ્રેજીમાં એક માર્ક્સ અંદર તમને પૂછી શકે છે PQLIનું પૂરું નામ જણાવો, તો તમારે આ લખવાનું રહેશે, બરાબર। આર્થિક વિકાસ દર્શાવે છે, આર્થિક વિકાસનો નિર્દેશક છે એટલે આર્થિક વિકાસ ઓબ્વિયસલી દર્શાવશે, બરાબર। હવે મેં પહેલા જ કીધું કે 3 ઘટકોને ધ્યાનમાં લે છે, શિક્ષણ, આરોગ્ય અને આયુષ્ય અને બાળ મૃત્યુ દર, બરાબર,
હવે ત્રણ બાબતોને આપણે ડિટેલમાં સમજીએ. ત્રણ ઘટકો, એક શોર્ટકટ કી છે આશીબા. આશીબા એટલે આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર, બરાબર. તમે આને અશીબા પણ લખી શકો છો, તમારી બુકની અંદર અપેક્ષિત આયુષ્ય એવું લખેલું છે, બરાબર. મેં ક્રમ આડા તેડા કર્યા છે એક ફોર્મેટ યાદ રાખવા માટે, બરાબર. હવે જોઈએ શિક્ષણ. તો શિક્ષણ શું દર્શાવે છે? તો કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. જે સાક્ષરતાનું પ્રમાણ હોય, મતલબ કે આટલા ટકા લોકો સાક્ષર છે, તો એ શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે, બરાબર. એટલે કે સાક્ષરતાનો જે દર છે એ શું દર્શાવશે? કે દેશની વસ્તીમાં શિક્ષણ કેટલું પ્રસરેલું છે, લોકો કેટલા શિક્ષિત છે, બરાબર. એ વસ્તુ અહીંયા જોવા મળે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણવી શકાય. શિક્ષણ મતલબ કે 50%, 60%, 70%, કેટલા ટકા લોકો શિક્ષિત છે. શિક્ષણ એટલે શું? કે જો કોઈ પણ એક ભાષાને સમજી શકતા હોય, વાંચી શકતા હોય, લખી શકતા હોય, બરાબર, તે નોર્મલી આપણે એને શિક્ષણ કહીએ છીએ, બરાબર. એનાથી પછી આગળ જઈએ તો ઘણું બધું આવે, બરાબર. તો જે સાક્ષરતાનો દર, એટલે કે જે કોઈ લોકો, એક વ્યક્તિ કોઈ એક ભાષાને જાણી શકે છે, વાંચી શકે છે, સમજી શકે છે અને લખી શકે છે અને સામેવાળી વ્યક્તિને સમજાઈ શકે છે, તો એની માટે શિક્ષણ છે, બરાબર. પછી બીજું છે આપણી જોડે અપેક્ષિત આયુષ્ય, બરાબર. બીજું છે આપણી જોડે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય શું છે? એટલે કે બાળકના જન્મ સમયે એક એવરેજ એજ કાઢવામાં આવે કે હા ભાઈ, આ બાળક આટલે વર્ષ સુધી જીવશે, બરાબર. એટલે કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે, બરાબર. એટલે કે કોઈ એક બાળક જન્મ લે છે તો તેની આરોગ્યની સેવાઓ કેવી છે, તેનું બેકગ્રાઉન્ડ કેવું છે, તેના ઘરમાં લોકો કેવી રીતે જીવન જીવે છે, તેની આજુબાજુનું પર્યાવરણ કેવું છે, બરાબર. એના પરથી એક આયુષ્ય અપેક્ષિત કરવામાં આવે છે કે આ કેટલા વર્ષ સુધી જીવન જીવશે. તો એ જે આયુષ્યનું અનુમાન કરવામાં આવે છે એને અપેક્ષિત આયુષ્ય કહે છે, બરાબર. જે શું કહે છે? પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે, બરાબર. તમારી પાસે બધી સેવાઓ સારી હશે, બરાબર, તો તમારું આયુષ્ય કેવું હશે? વધારે હશે. આરોગ્યની સેવા સારી હશે, તમારી ભૌતિક ગુણવત્તાઓ બધી સારી હશે, ખાવા પીવાનું સારું મળતું હશે, બરાબર. તમારે રહેઠાણની સુવિધાઓ સારી હશે, બરાબર. તમને જરૂરિયાત પ્રમાણે ખાવા પીવાનું, પાણી જે જરૂરિયાત પ્રમાણે સ્વચ્છ જોઈએ એ પ્રમાણે મળતું હશે, તો તમારું આયુષ્ય વધારે હશે. એ આયુષ્ય તમારું વધારે હશે તો એ વિસ્તારની પ્રજાનું સરેરાશ આયુષ્ય શું હશે? વધારે હશે. સરેરાશ આયુષ્ય દર્શાવશે, બરાબર. હવે આયુષ્ય વધે છે તો આરોગ્યની સેવા સારી છે તેમ કહી શકાય. સીધી વસ્તુ છે, તમે આજથી 20-30 વર્ષ પાછળ જઈએ, બરાબર, તો જોતા હતા કે લોકોને નાની નાની બીમારીના કારણે મૃત્યુ થઈ જતા હતા. હવે આજે કેન્સર જેવી મોટી બીમારીમાંથી પણ આપણે શું કરી શકીએ છીએ? લડી શકીએ છીએ. કેમ કે આપણે આરોગ્યની સેવાઓ કેવી છે? સારી છે, ઇમ્પ્રુવ થતી જાય છે. રોજ રોજ કંઈક નવી નવી ટેકનોલોજીના કારણે આરોગ્ય સેવાઓમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે, જેના કારણે શું, લોકોનું આયુષ્ય એવરેજ જે કાઢેલું હોય કે ભાઈ આટલા આ વ્યક્તિ આટલી ઉંમર સુધી જીવશે, તો એ વધારો થતો જાય. તમે કદાચ બાયપાસ સર્જરી પર સાંભળેલું હશે કે જે હૃદય રોગની પીડાતી વ્યક્તિ હોય તેને પણ જલ્દી મરવા નથી દેતી. એ સર્જરી પછી એ કદાચ લગભગ 2 વર્ષ તો કાઢે જ છે, બરાબર. મતલબ કે એનું આયુષ્યની અંદર શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછી છે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર એ પણ શું દર્શાવે છે? કે તમારી આરોગ્ય સેવાઓ સારી છે કે ખરાબ છે, બરાબર. જો બાળ મૃત્યુ દર વધારે છે તો તમારી આરોગ્ય સેવાઓમાં હજી સુધારો કરવાની જરૂરિયાત છે. એ જ રીતે જો તમારું અપેક્ષિત આયુષ્ય સારું છે તો તમારી આરોગ્ય સેવાઓ કેવી છે? સારી છે. અપેક્ષિત આયુષ્ય તમારું થોડું નીચું પ્રમાણ દર્શાવે છે તો તમારી આરોગ્ય સેવાઓમાં સુધારો કરવો જરૂરિયાતી છે, બરાબર. જોઈએ બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર શું છે? તો કે 1 વર્ષમાં જીવતા જન્મેલા 1000 બાળકોની સામે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે જેની ઉંમર 1 વર્ષ કરતા ઓછી હોય. ફરીથી એકવાર, 1 વર્ષમાં જીવતા જન્મેલા 1000 બાળકોની સામે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે જેની ઉંમર 1 વર્ષ કરતા ઓછી હોય, બરાબર. એટલે કે 12 મહિના સુધી, બાળકના જન્મના 12 મહિના સુધી 1000 બાળકોની સંખ્યામાં કેટલા બાળકો મૃત્યુ પામે છે, બરાબર. તો એ જેટલા બાળકો મૃત્યુ પામે છે એ શું થશે? આપણો બાળ મૃત્યુ દર થશે. એ શું દર્શાવે છે? તો કે જો બાળ મૃત્યુ દર ઘટે છે તો આરોગ્ય સેવાઓ સારી છે. એટલે કે લોકોનું મરવાનું પ્રમાણ ઘટે છે તો આરોગ્ય સેવાઓ કેવી છે? સારી છે. ઓબ્વિયસલી આ વસ્તુ બધાને સમજણ પડે કે જો તમારું જન્મનું પ્રમાણ વધારે હોય અને મરણનું પ્રમાણ તમારા દેશનું ઓછું હોય તો તમારી આરોગ્ય સેવાઓ સારી છે. એનાથી ઉલટું, જો મરણનું પ્રમાણ વધારે હોય અને જન્મનું પ્રમાણ ઓછું હોય તો આરોગ્ય સેવાઓ કેવી છે? હજી ઇમ્પ્રુવમેન્ટ કરવાની ખૂબ જ જરૂરિયાત છે, બરાબર. એ વસ્તુઓ જોવાની છે. આ ત્રણેય વસ્તુને આપણે ભેગી કરીએ એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, એટલે આપણને શું મળે છે? PQLI મળે
अच्छा, त्रणे वस्तु बराबर, शू कई कई छे? शिक्षण, अपेक्षित आयुष्य अने बाल मृत्यु दर। आ त्रणे तमे भेगू करो एटले तमने शू मळे छे? पी क्यू एल आई। एक मार्क्स नी अंदर तमारे समजावू होय के पी क्यू एल आई शू छे तो तमे आटलू लखी पण शको छो, बराबर। आ तमे लखीने बताई शको छो के भाई शिक्षण, अपेक्षित आयुष्य अने बाल मृत्यु दर, आ त्रणेयनो जे सरेराश निकले छे एने शू कहेवाय छे? पी क्यू एल आई, एटले के फिजिकल क्वालिटी ऑफ लाइफ ऑफ इंडेक्स, एटले के जीवननी भौतिक गुणवत्तानो आंक कही शकाय छे, बराबर। आ ત્રણ બાબતો જ શા માટે ધ્યાનમાં લેવામાં આવે છે? આપણે જોઈએ અહીંયા ગાડી, બરાબર, ઘણી બધી બાબતો, એમાંથી ફક્ત ત્રણ બાબતોને જ કેમ ધ્યાનમાં લેવામાં આવે છે તો એની પાછળ એક રીઝન છે। શું રીઝન છે તે આપણે હવે જોઈએ। પહેલું છે કે વિશ્વસનીય આંકડા છે, બરાબર। સાના સાના તો કે શિક્ષણના, અપેક્ષિત આયુષ્યના, બાળ મૃત્યુ દરના આપણને આંકડા કેવા મળે છે? વિશ્વસનીય આંકડાઓ મળી રહે છે, એટલા માટે આ ત્રણેય બાબતોને ધ્યાનમાં લેવા છે। બીજું રીઝન શું છે કે આ ત્રણેય નિર્દેશકો પ્રયત્નો નથી, પરિણામ દર્શાવે છે, બરાબર। અપેક્ષિત આયુષ્ય પરિણામ દર્શાવે છે, પ્રયત્ન નથી કરતા ત્યાં આપણે શું કરીએ છીએ? સીધું પરિણામ મળે છે આપણને, બરાબર। બાળ મૃત્યુ દર, ત્યાં પણ આપણને પરિણામ મળે છે, ભાઈ કેટલા મર્યા, કેટલા જીવે છે, બરાબર, કેટલા બાળકોની ડેથ થઈ વગેરે, પ્રયત્ન નથી। શિક્ષણ, ત્યાં પણ આપણને સીધું પરિણામ જ દેખાય છે કે ભાઈ આટલા લોકો ભણેલા છે, બરાબર, સીધું પરિણામ જ છે, કોઈ પ્રયત્ન છે નહીં, એટલે કે પરિણામ જ દર્શાવે છે, પ્રયત્ન દર્શાવતું નથી। ત્રીજું રીઝન શું છે આપણી પાસે કે તુલનાત્મક છે, બરાબર। એટલે કે આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી છે, એટલે કે એની તુલના કરી શકાય છે કે ભાઈ એક રાજ્ય કરતાં બીજા રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ વધારે છે, એક રાજ્ય કરતાં અથવા એક દેશ કરતાં બીજા કોઈ દેશમાં અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધારે છે, તુલના કરી શકાય છે। માટે આને, આ ત્રણ બાબતોને એટલા માટે ધ્યાનમાં લેવામાં આવે છે। બાકી જે બીજી બાબતો છે, પરિવહન છે, માહિતી પ્રસારણ છે, મકાન છે, કપડાં છે, પાણી, બીજી જે ખોરાકની સેવાઓ છે, બરાબર, ડ્રેનેજ છે, ઉર્જા છે, આ બધું દેખાડે તો છે જ કે તમે કેટલું સુખીથી જીવન જીવો છો, કેટલી ભૌતિક ગુણવત્તાનો તમે વધુમાં વધુ ઉપયોગ કરો છો। પણ આ જે ત્રણ વસ્તુઓ છે, એ ત્રણ વસ્તુઓ સૌથી વધારે વિશ્વસનીય આંકડા આપી શકે છે, બરાબર। એટલા માટે હવે શિક્ષણ, બરાબર, મેં પહેલા જ કીધું તો શિક્ષણ શું છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે। તમે ભણેલા હશો, શિક્ષિત હશો, બરાબર, તો એક ત્યાં તમારી ગુણવત્તા સારી છે એમ જોવા મળે છે। શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે, બરાબર, રાઈટ છે, કે મેં હમણાં જ કીધું કે તમે ભણેલા હશો તો તમારું કલ્યાણ તમે જાતે પણ કરી શકો છો, બરાબર, એટલે કે વ્યક્તિના કલ્યાણનો વધારો જાતે જ દર્શાવશે। અને વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે। કુશળ કેટલો, વ્યક્તિ કેટલો કુશળ છે, બરાબર, દેશ કેટલા શિક્ષિત લોકોથી ભરેલો છે, એ બધું શિક્ષણની અંદર દેખાય છે। પછી છે અપેક્ષિત આયુષ્ય, તો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે। કેમ? સામાજિક પરિસ્થિતિ, સમાજની અંદર કઈ પરિસ્થિતિઓ ચાલે છે, બરાબર, સુખાકારી કેટલી છે કે જેથી અપેક્ષિત આયુષ્ય વધે છે, બરાબર, જેમ કે તબીબી સારવારો છે, એટલે કે આરોગ્યની જે સેવાઓ છે એમાં કેટલો વધારો થયો છે, બરાબર, આજુબાજુનું પર્યાવરણ કેટલું છે, બરાબર, પ્રદૂષિત પર્યાવરણ છે કે બિન પ્રદૂષિત પર્યાવરણ છે જેના કારણે આયુષ્યની અંદર વધારો થાય છે, બરાબર, તો એ બધું અપેક્ષિત આયુષ્યની અંદર જોવા મળે છે। પછી છે છેલ્લું છે બાળ મૃત્યુ દર, એ પણ શું છે? સામાજિક પરિસ્થિતિનું અને સુખાકારીનું એક પ્રતિબિંબ જ છે કે તમારી સામાજિક પરિસ્થિતિ કેવી છે, તમે કઈ પરિસ્થિતિમાંથી ઉછર્યા છો, બરાબર, તમારી આજુબાજુમાં કેવા લોકો રહે છે, બરાબર, મતલબ કે તમારી આજુબાજુમાં જે લોકો રહે છે, બરાબર, એ લોકોની સુખાકારી ઓછી છે, કલ્યાણ એમનું ઓછું થયું છે, એ લોકોની ગુણવત્તાઓ ઓછી છે, બરાબર, જે એક રીચ પર્સન યુઝ કરે છે એવું જ એક પુઅર પર્સન યુઝ કરે છે। તમે જોશો બાળ મૃત્યુ દર ગરીબોની અંદર વધારે જોવા મળતો હોય છે, કેમ? કેમ કે લોકો પાસે જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ સાધનો હોતા નથી, બરાબર, તો એ વસ્તુ એક અહીંયા બાળ મૃત્યુ અંદર આપણે દેખાય છે, બરાબર, જેની અંદર આપણે સીપીવાનું સ્વચ્છ પાણી લઈ શકીએ છીએ, પર્યાવરણ લઈ શકીએ છીએ, બરાબર। પછી મહિલાઓની સ્થિતિ, બાળ મૃત્યુ દરનું બીજું એક મુખ્ય કારણ છે મહિલાઓની સ્થિતિ। મહિલાઓની સ્થિતિ જો સારી હશે પ્રેગ્નન્સી ટાઈમે, બરાબર, તો એ ટાઈમે શું થશે? બાળ મૃત્યુ દરનો રેટ જે હશે ને એ ઘટશે। પરિસ્થિતિ સારી હશે તો મહિલાઓ પણ એ સામે લડી શકે છે, બરાબર, એટલા માટે આ બધી જે વસ્તુઓ છે એને ધ્યાનમાં લેવામાં આવે છે। હવે છે પીક્યુએલઆઈની રચના, આપણો નેક્સ્ટ ટોપિક, બરાબર, કે જોઈએ તો આની અંદર ત્રણ નિર્દેશ છે, બરાબર, અને એને ત્રણેયને 100ની અંદર ભાર આપવામાં આવે છે। એનું કુલ મૂલ્ય કેટલું રાખવામાં આવ્યું છે? 100, બરાબર। કેવી રીતે રાખ્યું છે આપણે જોઈએ કે ત્રણેય ઘટકો 0 થી 100ની વચ્ચે, એટલે કે 0 થી 100ની વચ્ચેના જ આંક દર્શાવે છે, બરાબર, મતલબ કે શિક્ષણ, તો શિક્ષણનું મૂલ્ય કેટલું છે?
બરાબર અપેક્ષિત આયુષ્ય, અપેક્ષિત આયુષ્યનું મૂલ્ય કેટલું છે? 100 માંથી તેને આંક આપવામાં આવે છે. બાળ મૃત્યુદર, તો બાળ મૃત્યુદરનું આયુષ્ય કેટલું છે? પછી શું કરવામાં આવે છે? ત્રણેયનો સરવાળો કરી ત્રણ વડે ભાગી સરેરાશ કાઢવામાં આવે છે. જેમ કે શિક્ષણ 70 હોય, અપેક્ષિત આયુષ્ય 60 હોય અને બાળ મૃત્યુદર 40 હોય, બરાબર? તો 70, 60 અને 40 એ ત્રણેયનો સરવાળો કરી, બરાબર, એટલે 170 ભાગ્યા 3 વડે જે સરેરાશ મળે છે તે દ્વારા આપણે PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક દર્શાવી શકીએ છીએ, બરાબર. હવે જો એની અંદર આંક 100ની નજીક હોય તો તમારો દેશ અથવા તો તમારું જે રાજ્ય છે, બરાબર, એનો ભૌતિક ગુણવત્તાનો આંક કેવો છે? ઉત્તમ છે, એટલે કે ખૂબ જ સારો છે. મતલબ કે તમે સારું એવું ભૌતિક ગુણવત્તાઓ દેશના લોકોને, દેશની પ્રજાને પ્રોવાઈડ કરી રહ્યા છો, બરાબર. અને તમારો આંક જો 0ની નજીક છે, મતલબ કે તમારો આંક 25 યા 30થી જોડે છે, બરાબર, 0 થી 25ની વચ્ચે છે, 0 થી 40ની વચ્ચે છે, તો તમે ઘણી કનિષ્ઠ સ્થિતિની અંદર છો, બરાબર, ઉતરતી કક્ષામાં છો કે તમે તમારા દેશના લોકોને કે રાજ્યની પ્રજાને જોઈએ એવી સુખાકારી આપી શકતા નથી, જોઈએ એવી ભૌતિક સગવડતાઓ તમે આપી શકતા નથી, જીવન જરૂરિયાતની ભૌતિક સુવિધાઓ પણ તમે એમને ફ્રી પાડી શકતા નથી. હવે બીજું છે, તુલનાત્મક છે, બરાબર. PQLIની રચના છે એક તુલનાત્મક રચના છે, બરાબર. એક મહત્વની બાબત એની છે કે તુલનાત્મક છે, મતલબ કે રાજ્ય કે દેશ વચ્ચે તમે તુલના કરી છો. મતલબ કે એક્ઝામ્પલ આપું કે ગુજરાત કરતાં રાજસ્થાન, બરાબર, ચઢિયાતું છે, અથવા તો રાજસ્થાન કરતાં ગુજરાત ચઢિયાતું છે, તો તમે એક તુલના કરો છો. જેમ કે દેશ, તો કે પાકિસ્તાન કરતાં ભારત, બરાબર, તો ભારતની અંદર લોકો સારી રીતે જીવન જીવી રહ્યા છે, પાકિસ્તાનની અંદર થોડી કફળી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે, બરાબર. તો એક તુલના બતાવી શકે છે. ત્યાર પછી છે આપણી પાસે એની સકારાત્મક બાબતો, એટલે કે જે પોઝિટિવ અસર છે જીવનની ભૌતિક ગુણવત્તાની, બરાબર. તો એનું શું અસર છે? કે શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ કરે છે, પહેલી જ અસર એ છે, બરાબર, કે શિક્ષણ અને આરોગ્યનો એક સમાવેશ કરે છે. મતલબ કે શું? માનવ જીવનની અંદર શિક્ષણ અને આરોગ્ય જેટલું જરૂરી છે તો એનો સમાવેશ કરી રહ્યું છે. પછી છે માથાદીઠ આવક કરતાં ચઢિયાતું છે. જેમ રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવક ચઢિયાતી હતી, તે રીતે માથાદીઠ આવક કરતાં, એટલે કે માથાદીઠ આવકની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં પૂરી થઈ જાય છે, એટલે કે એના કરતાં એક કદમ આગળ છે, એટલે કે ચઢિયાતું છે, બરાબર. ત્યાર પછી છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની મર્યાદાઓ કરતાં કે ઓછી મર્યાદા ધરાવે છે. જે મર્યાદાઓ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં હતી તેને તો પૂરી કરે જ છે, પણ બીજી જે આની મર્યાદાઓ છે એ એના કરતાં કેવી છે? ઓછી છે, બરાબર. ત્યાર પછી છે કે જુદા જુદા દેશો દેશના જૂથો એટલે કે તુલના કરે છે, ઇન શોર્ટ તુલના કરે છે, બરાબર. શહેરી ગ્રામીણની તુલના કરી શકે છે સ્ત્રી પુરુષની, એટલે કે શહેર કરતાં ગામમાં વિકાસ ઓછો છે અથવા તો શહેર કરતાં ગામમાં વિકાસ વધારે છે, બરાબર. સ્ત્રી કરતાં પુરુષની, એટલે કે સ્ત્રી પુરુષની, એટલે કે સ્ત્રી કરતાં પુરુષની સંખ્યામાં વધારે છે, પુરુષો ભણેલા ગણેલા છે, પુરુષોનું અપેક્ષિત આયુષ્ય વધારે છે, એ પ્રમાણેની એક તુલના કરી શકે છે, અથવા તો પુરુષની તરફેણમાં સ્ત્રીની તુલના કરી શકે છે, બરાબર. તો આ જે 5 સકારાત્મક બાબતો છે, એક સારી એવી બાબતો દર્શાવે છે જીવનની ભૌતિક ગુણવત્તાની. હવે આની સારી બાબતો છે તો પણ એની મર્યાદાઓ પણ સામે આપણી પાસે છે, તો આપણે એના વિશે થોડું જોઈ લઈએ. શું કહે છે કે માત્ર 3 જ બાબતો ધ્યાન પર લેવાય છે. પહેલા જ આપણે જોયું કે અહીંયા ઘણી બધી બાબતો આપણે આપેલી છે, સમાવિષ્ટ બાબતો, પણ બાબતો 3 જ મુખ્ય ધ્યાનમાં લેવાય છે. બાળ મૃત્યુનું પ્રમાણ, સરેરાશ આયુને, શિક્ષણ. તો આ જે 3 બાબતો છે કે 3 જ બાબતો ધ્યાનમાં લેવાય છે એ એક એની સૌથી મોટી મર્યાદા છે. બધી મર્યાદાઓ એને ધ્યાનમાં લેવી જોઈતી, સોરી, બધી બાબતો એને ધ્યાનમાં લેવી જોઈતી હતી તો આ એની મર્યાદા થાત નહીં, બરાબર. પછી શું છે? સરેરાશ માપ દર્શાવે છે. હવે ત્રણેય બાબતો ભલે ધ્યાનમાં લીધી, પણ ત્રણેયનું સરેરાશ કાઢીને હવે ક્યાંક આવું થાય કે શિક્ષણનું પ્રમાણ વધારે હોય, અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધારે હોય, પણ બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેવું થઈ જાય? ઓછું થઈ જાય, બરાબર. તો પછી એની સરેરાશ કાઢતા આપણને માપ સરેરાશ મળે છે. મતલબ કે આ 3ની અંદર જે સુધારો વધારો છે આપણને દેખાતો નથી, આપણને 3નો ટોટલ સુધારો વધારે દેખાય છે, બરાબર. જેમ કે શિક્ષણનું પ્રમાણ ઓછું છે, અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ વધારે છે અને બાળમૃત્યુ દરનું પ્રમાણ ઓછું છે, તો ત્યાં પણ આપણને એક પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે ભાઈ શાની અંદર સુધારો થયો હશે, શાની અંદર વધારો થયો છે, બરાબર. 3ની એક એવરેજ કાઢીને દેખાડે છે, એનું એક સ્પેસિફિક ડિટેલ્સ આપણને મળતી નથી, એટલે એ પણ એક એની મર્યાદા છે, બરાબર. પછી શું કહે છે કે 3ને એક સરખું મહત્વ આપવામાં આવે છે. સરેરાશ કાઢવા માટે 3ને મહત્વ કેવું આપવામાં આવે છે? એક સરખું મહત્વ આપવામાં આવે છે, બરાબર. શિક્ષણનું મહત્વ એની જગ્યાએ હોય, અપેક્ષિત આયુષ્યનું મહત્વ એની જગ્યાએ હોય, બાળ મૃત્યુ દરનું, તો પણ 3ને એક જ સરખું મહત્વ આપવામાં આવે છે, બરાબર. તો એ પણ એની મર્યાદા છે. પછી આર્થિક વૃદ્ધિની અવગણના. હવે કોઈપણ દેશનો આર્થિક વિકાસ જોવો હોય તો ત્યાં તેની આર્થિક વૃદ્ધિ જોવી પડે, પણ અહીંયા આર્થિક વૃદ્ધિની અવગણના, ઉપેક્ષા કરવામાં આવે છે, બરાબર. એટલે કે એને ત્યાં અહીંયા ગણવામાં આવતું છે નહીં.
ત્યાર પછી છે ઊંચો આંક હોય તો બીજા દેશ કરતાં વધુ વિકાસ કરી શકાય નહીં. બરાબર, તમારા દેશનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ઊંચો હોય તો એમ ના કહી શકાય કે તમારો દેશ બીજા દેશ કરતાં સારો છે. બરાબર, કે તમારો દેશ બીજા દેશ કરતાં ચડિયાતો છે, કે તમારો દેશ બીજા દેશ કરતાં વધુ વિકાસ કરી રહ્યો છે. કદાચ એવું પણ હોય કે જે દેશ સાથે આપણે તુલના કરી રહ્યા છીએ એ દેશનો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક નીચો હોય અને આપણો ઊંચો હોય, પણ આપણે હાલમાં આપણો આંક ઊંચો કર્યો છે. એ જે દેશ સાથે આપણે તુલના કર્યા છે એ દેશે ભૂતકાળમાં આપણી જે સીમા છે એ પસાર કરી ગયો છે, તેથી અત્યારે એની ઝડપ કેવી થઈ ગઈ છે, ધીમી થઈ ગઈ છે. તો આપણે એવું ના કહી શકાય. એક એક્ઝામ્પલ આપું તો ભારત અને અમેરિકા. હવે ભારત એ એક વિકાસશીલ દેશ છે અને અમેરિકા એક વિકસિત દેશ છે. બરાબર, તો ભારતની અંદર ઓબ્વિયસલી આ ત્રણ જે બાબતો છે, બરાબર, તો એનું મૂલ્ય કેવું આવશે, ઊંચું આવશે, અને અમેરિકાની અંદર કેવું આવશે, નીચું આવશે. કારણ કે અમેરિકાએ આપણી પહેલા ભૂતકાળની અંદર જ આપણે જે લેવલ ઉપર છીએ તે લેવલે લોકો પહોંચી ગયા છે અને ત્યાંથી આગળ છે, એટલે હવે એ લોકો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. બરાબર, આપણે અત્યારે એમનાથી ઘણો મોટો નંબર મેળવીએ છીએ, પણ એ લોકોએ ઘણા વર્ષો પહેલા આપણે જે નંબર મેળવ્યો છે તે મેળવી લીધેલો છે. તો એ જે વસ્તુ છે તો એક એની મર્યાદા બને છે કે તમારો ઊંચો આંક હોય તો તમે બીજા દેશ કરતાં વધુ વિકાસ કરી રહ્યા છો તેમ કહી શકાતું નથી. આ એની મર્યાદાઓ છે. આપણે એકવાર આખું ફરીથી રિપીટ કરી લઈએ. બરાબર, જીવનની ભૌતિક ગુણવત્તા, વસ્તુ અને સેવાઓનો વપરાશ, ભૌતિક વસ્તુઓનો, ભૌતિક સેવાઓનો. બરાબર, ડેફિનેશન છે, સમયગાળા દરમિયાન વ્યક્તિ દ્વારા ટકાઉ, બિન ટકાઉ, અર્ધ ટકાઉ વસ્તુઓ સેવાઓના ધોરણને ભૌતિક ગુણવત્તા કહે છે. એની અંદર આટલી બાબતો સમાવિષ્ટ થાય છે જે આપણે જોઈ લીધી. બરાબર, પછી હતું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની મર્યાદાઓને દૂર કરવા માટે જીવન ધોરણ સાચો માપદંડ દર્શાવે એ માટે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપણે જોયો, કે જે પ્રોફેસર ડેવિસ મોરિસે આપ્યો હતો. બરાબર, જેને ઇંગ્લિશમાં ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. પછી ત્રણ બાબતો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. આશીબા, જેને મેં એક શોર્ટ ટ્રીક કહીને કર્યું છે. શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. શિક્ષણની અંદર છે સાક્ષરતાનો દર અને વસ્તીમાં શિક્ષણ. બરાબર, જે આપણે જોયું. પછી છે અપેક્ષિત આયુષ્ય. બરાબર, અપેક્ષિત આયુષ્યમાં આપણે જોયું કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે. બરાબર, તેની એક અનુમાનિત આયુષ્ય નક્કી કરવામાં આવે એ. બરાબર, તેનાથી પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવવામાં આવે છે કે ભાઈ દર વર્ષે જેટલા બી બાળકો જન્મે છે તો જેટલા બી લોકો જીવતા છે એ કમસે કમ આટલી 60ની એજ યા 70ની એજ સુધી તો કમસે કમ જીવન જીવશે. બરાબર, પછી છે બાળ મૃત્યુ દર. એક વર્ષમાં જીવતા જન્મેલા દર 1000 બાળકોની સંખ્યાએ મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે જેની ઉંમર એક વર્ષ કરતાં ઓછી હોય. બરાબર, તો એ છે બાળ મૃત્યુ દર. આ ત્રણ બાબતો કેમ છે કે વિશ્વસનીય આંકડા દર્શાવે છે, પરિણામ દર્શાવે છે અને તુલનાત્મક છે. ત્યાર પછી આપણે એની રચના જોઈએ કે એનું કુલ મૂલ્ય કેટલું છે, 100 છે. બરાબર, ત્રણેય ઘટકો 0 થી 100ની વચ્ચે હોય છે. ત્રણેય ઘટકોનો સરવાળો 100-100માંથી ગુણ આપીને સરવાળો કરવામાં આવે છે અને પછી એને 3 વડે ભાગવામાં આવે છે અને જે આંક મળે છે તે આપણો PQLI બને છે. જો તમારો આંક 100થી નજીક આવે છે તો તમે સારી એવો આર્થિક વિકાસ કર્યો છે. બરાબર, જો તમારો આંક 0થી નજીક આવે છે તો તમારો આર્થિક વિકાસ ઘણો ઓછો થયો છે એમ કહી શકાય. બરાબર, કોઈ રાજ્ય કે દેશ વચ્ચે તુલના કરી શકાય.